રાજ્યમાં બેરોજગારી અંગે મનીષ દોશીનું નિવેદન. ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને પહોંચી છે. ભાજપના મળતિયાઓનો રોજગારીનો દર ઊંચો છે. વાયબ્રન્ટના એમઓયુ કાગળ પર હોવાનું સરકારે પણ સ્વીકાર્યું. ભાજપના શાસનમાં જે નોકરીઓ હતી તે છીનવાઈ ગઈ છે. સરકાર સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર બંધ કરે. કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલ જીઆઈડીસીના સ્થાનિક મોડલને સરકાર અમલમાં મૂકે. રાજ્યમાં બેરોજગારી અંગે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને પહોંચી છે તેમ તેમણે જણાવ્યું છે. ભાજપના મળતિયાઓનો રોજગારીનો દર ઊંચો છે. વાયબ્રન્ટના એમઓયુ કાગળ પર હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે. ભાજપના શાસનમાં જે નોકરીઓ હતી તે છીનવાઈ ગઈ છે. સરકાર સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર બંધ કરે તેવું તેમણે જણાવ્યું છે. કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલ જીઆઈડીસીના સ્થાનિક મોડલને સરકાર અમલમાં મૂકે. મનમોહનસિંહજીની સરકાર, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ દેશમાં 6 થી 14 વર્ષના ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકેનો કાયદો આપ્યો. કમનસીબે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર સામાન્ય અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓનો શિક્ષણનો અધિકાર છીનવી રહી છે. ત્યારે સરકાર શરૂઆતના 3 વર્ષમાં શિક્ષણનો અધિકાર એટલે રાઇટ ટુ એજ્યુકેશન લાગુ ન કર્યો, લાગુ કર્યો તો હથકચરો કર્યો, નિયમ ન બનાવ્યા, અને પછી ત્યારબાદ સરકારે જે ગંભીરતા રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણનો અધિકાર કાયદો લાગુ કરવા માટે જે દેખાવી જોઈએ દેખાડી નહીં. એના કારણે સાચા લાભાર્થીઓને એનો લાભ મળતો નથી. નામદાર વડી અદાલતની લપડાક, સુપ્રીમ કોર્ટની લપડાક, તેમ છતાં ગુજરાતનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેક્ટર એ સુધરવાનું નામ નથી હતું. ત્યારે સરકારે ચાલુ વર્ષે નિયમ બદલો અને એપ્રિલ મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશનની ધારાધોરણ મુજબ વેકેશનની પહેલાં આપણે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું નવા વર્ષ માટે નક્કી કર્યું. આ સંજોગોમાં રાઇટ ટુ એજ્યુકેશન માટેની હજી સુધી જાહેરાત આપવામાં નથી આવી, એના ફોર્મની પ્રક્રિયા શરૂ નથી થઈ, અને પાછલા 3 વર્ષમાં જોઈએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આરટીઈના કાયદા હેઠળ પ્રવેશની પ્રક્રિયા સરકાર હાથ ધરે છે. આ સંજોગોમાં ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને પહેલા વર્ષનો જે 17 છે દિવસો એને 2 થી 3 મહિનાનું સીધું શિક્ષણમાં નુકસાન જશે. ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર મગજ વાપરીને પોતે નીતિ નિયમો બનાવે, તમામ બાળકોને ધ્યાનમાં રાખીને નિયમ બનાવે, અને ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો માટે શિક્ષણનો અધિકાર જે કાયદો છે તેનું સંપૂર્ણ અમલીકરણ કરવા માટેનું વ્યવસ્થા તંત્ર સરળ, પારદર્શક અને સાચા લાભાર્થીને લાભ મળે તે રીતનું ઊભું કરશે તો જ